જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વાર્તા બનાવીને જંગલ ખાતાને આગળ કરીને મારા પર ખોટો કેસ કરવામાં આવ્યો હતો, એમાં નામદાર સેશન કોર્ટે અમને જામીન આપ્યા હતા. પણ એ જામીનમાં અમારી શરતો હતી કે તમારે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાનો અને ભરૂચમાં તમે રહી નહીં શકો. ત્યારે હમણાં ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ અને હમણાં ચૂંટણી જાહેર થયા બાદ અમે હમણાં જ સેશન કોર્ટમાં ગઈકાલે અમારું હિયરિંગ થયું છે. એ શરતો નાબૂદ કરવા માટે અમારી માગણી હતી, પરંતુ સેશન કોર્ટ દ્વારા એને ખારિજ કરવામાં આવી છે અને જે શરતો હતી તે યથાવત છે. ત્યારે અમને ઘણી તકલીફો પડે છે. અમારા મતદાતાઓની વચ્ચે જવા માટે, મત માગવા માટે મારો જે અધિકાર છે એ છીનવા રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં હાઈકોર્ટ ન્યાય પ્રણાલિકા પર અમને પૂરો ભરોસો છે, ત્યાં અમે મૂકીશું. અને મને આશા છે કે શરતો દૂર થાય અને ભરૂચ સંસદીય ક્ષેત્રમાં હું ફરી શકું, લોકો પર મત માગી શકું, એવી મારી પૂરી માગણી અને લાગણી છે. આભાર. એટલા માટે બોલવું પડે છે કે આક્ષેપ કરે છે, બેફામ મારા માટે બોલે છે. એટલા માટે બાકી હું તો કાંઈ કોઈના માટે બોલતો નથી. ભાઈ તેમ ગુનો કર્યો, ફોરેસ્ટ કર્મચારીને, બિડગાને, ફોરેસ્ટરને, તે માયરા ભાઈ, આ ધારાસભ્યના લક્ષણ કહેવાય? આ વાત લોકોને કહેવાય? લોકોમાં એમ કહે છે ને, ભાજપ વાળા મહેશથી આપણે ચૈતરથી ડરે છે એટલે એને તડીપાર કર્યો છે. ભાઈ એના ગુનાના કારણે તડીપાર થયો છે, કોર્ટે તડીપાર કર્યો છે, કોઈ ફોરેસ્ટ વિભાગે પોલીસે નહીં. જે ફોરેસ્ટર ને બીટગાર્ડ ત્રણ કર્મચારીને એને માર્યા ને સખત માર માર્યો, તો સ્વાભાવિક છે કે તેવા લોકોએ ફરિયાદ આપી. લોકશાહીમાં કોઈ પણ ફરિયાદ આપી શકે, તે ફરિયાદ આપી ને ફરિયાદના આધારે એ જેલમાં ગયા અને ત્યાર પછી જેલમાંથી છૂટ્યા પછી બેફામ બોલે, જેલફેલ બોલે, એના કારણે આજે એને તડીપાર કર્યા છે. ન જો આવું બોલશે ને તો કોર્ટ હજુ એન્ટ્રી નહીં આપે. અહીંયા નેત્રંગમાં જાહેર સભા હતી, માન્ય કેજરીવાલ સાહેબ અને માન સાહેબે નેત્રંગમાં જાહેરાત કરી દીધી કે ભરૂચ લોકસભા પરથી ચૈતરભાઈ વસાવા લડશે. અને એ જાહેરાત કર્યા બાદ ઇન્ડિયા એલાયન્સમાંથી પણ એ સીટ જ્યારે મારા પર ભરોસો મૂકીને મને ત્યાં ઉમેદવારી કરવાની જ્યારે તક આપી છે, ત્યારે આજે અમે ભરૂચ લોકસભામાં તમામ લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે. હમણાં તમે બધાએ જોયું હશે, હમણાં અમે સ્વાભિમાન યાત્રા કાઢીને ભરૂચ સંસદીય ક્ષેત્રના 306 જેટલા ગામોમાં અમે ફર્યા. 21 દિવસની યાત્રા હતી અને યાત્રા દરમિયાન એ 306 ગામોમાં અમે ગયા. તમામ વર્ગના લોકો, ત્યાંના ખેડૂતો, ત્યાંના યુવાનો અને માતા બહેનોએ ખૂબ સારો પ્રતિસાદ અમને આપ્યો છે. તમે જોયું હશે, આખાને આખા ગામના લોકો એક એક કલાક ફૂલહાર લઈને અમારી રાહ જોતા હતા. તમામ લોકો વિશ્વાસ આપતા હતા, અમારી આરતી ઉતારીને સ્વાગત કરતા હતા. ત્યારે જે રીતે અમારા પર ભરોસો મૂકીને આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સાહેબ, ભગવત માન સાહેબે જે અમને ઉમેદવાર તરીકે ભરૂચ લોકસભામાં જે તક આપી છે, ત્યારે આજના આ કાર્યક્રમમાં હું એમને વિશ્વાસ આપું છું કે આ વખતે ભરૂચ લોકસભામાં અમે ખૂબ જ સારી રીતે મહેનત કરીશું અને ભરૂચ લોકસભા સીટ અમે મહેનત કરીશું. ભરૂચ લોકસભા સીટ આ વખતે આપણે જીતીએ છે, જીતીને માન્ય અરવિંદ કેજરીવાલ સાહેબને અમે આપીશું. સાથે સાથે ત્યાં એલાયન્સ થયું છે ત્યારે ત્યાંના મારા કોંગ્રેસના અગ્રણીઓ પણ અમારી સાથે ખૂબ જ મહેનત કરે છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશના તમામ લોકો મને ત્યાં સપોર્ટ કરવા પણ બધા આવે છે. ત્યારે એ લોકોની જેમ અહમમાં અમે નથી કે 5 લાખની લીડથી જીતીએ, પણ આજના આ કાર્યક્રમમાં ભરૂચ સીટની હું એટલી સુધી ખાતરી આપું છું કે ભરૂચ સીટ આપણે 50,000 લીડથી જીતીશું અને માન્ય કેજરીવાલ સાહેબને આપણે આપીશું.